દરેક અટકના ક્ષત્રિયો રાજપૂતો હોય એની વાતો આવે, મજા જ આવે. પોતાની કોઈ જાડેજાની વાત આવે, ચૌહાણ ની વાત આવે, રાઠોડ ની વાત આવે, પરમાર ની વાત આવે, બધાની વાતો આવે, પણ કોઈ પણ ક્ષત્રિય ની વાત આવે અને એક એક ક્ષત્રિયને એનું ગૌરવ લેવું જોઈએ, એ અમને વધારે મજા આવે. અમે રાણાની વાત કરી તો ક્ષત્રિય છે ક્ષત્રિય હાંખના રાજપૂતોને પોરણા પલ્લા છૂટવા જોઈએ. કારણ કે એ વખત હતો, અત્યારે આપણે રાજી થઈ ઘણા બધા એક છે, પણ એ એક વખત હતો મહારાણા પ્રતાપ જેવો 25-25 વર્ષ વગડાની માલિકોર આપણે એને ધર્મને બચાવવા માટે નિયમોને નીકળવું પડ્યું. તેથી એની હારોહાર બધા રાજપૂતો હોત તો આજ હિન્દુસ્તાનનો નકશો કંઈક બીજો હોત ભલા માણસ. અને એવો ડાલા મથો રાજપૂતો જેના ઇતિહાસને દબાવવાની કોશિશ આજ પણ ઘણી હાલે, એવો પૃથ્વીરાજ ચૌહાણ. ઈ એમ કહેતો હતો કે મોર હોય તો પીસા તો ઘણા બીજા આવી જાય, પણ મહારાણા પ્રતાપને જે અર્ધાંગના હતા જોગમાયા જેવી રાજપૂતાણી, એવી અર્ધાંગના પૃથ્વીરાજ ચૌહાણને ન મળી નકર હિન્દુસ્તાનનો કંઈક બીજો નકશો હોત ભલા માણસ. એ બહુ મોટી વાત છે. આજ પણ ક્ષત્રિયો મૂછ ઉપર તાવ દઈને ફરી શકતા હોય હું કાયમના માટે કહું છું. એનું કારણ એનું જન્મ દેવા વાળી જનેતા અને એનું ઓઠણું ઓઠવા વાળી ક્ષત્રિયાણીઓ એવી હતી, એટલા માટે અને આજ પણ હોય એટલે તમે આનંદ કરી શકો છો. ભલી વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, હારી જનેતા વગર કોઈ દી હારા સંતાન ન હોય. કળજગને જોરે કરીને કોક દી થોરમાય કેળા થાય. આપ તો ગામડામાં રહ્યો છો, તમને ખબર હોય છાજા ઉપર છોડવા થાય, વંડી ઉપર સોમાહાન. સોમાસે વંડી ઉપર અમુક છોડ ઉગે પણ એમાં લોથા ન આવે. ભાદરવે મહિને ફોતરા થઈને ઉડી જાય. લોથા આવરવા માટે હારી ધરતી જોઈ, ધરાવીણ ધાનનો નીપજે. કુળવીણ માળું ન હોય, ઓઠા ઘર જહળ જખરો ગાંગો જન્મે. જેની મા ઓથલ પદમણી હોય, જેની જનેતાઓની મજા હતી, એટલે એવો એક પ્રસંગ છે નાનકડો. હાલારની ધરતી જામ હરધ્રોળજી કચારી ભરી અને બેઠા છે, અને કવિરાજ બેઠા છે, ઘણા બધા સખાતે આવેલા રાજપૂતો છે, અને એક પછી એક આમ ધીરે 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 રાજપૂતોની હામી નજર ફરતા 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 મોર કો ધ્યાન લગો ઘન ગોર છે દોર છે ધ્યાન લગો નટકી દીપક ધ્યાન પતંગ લગો પન હરી કો ધ્યાન લગો મટકી ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિને છે ટકી મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રભી ને રહ્યો અટકી. ક્ષત્રિયોની હામી નજર ફરતા ફરતા એક વાર ખૂણામાં નજર પડી જામ હરધ્રોળજીની. 14-15 વર્ષનો એક છોકરો નાનકડી પાઘડી અને બેઠો છે, એના હામી નજર ગઈ. જામ હરધ્રોળી કે ઓલું છોકરું વચ્ચે બેઠું છે એ કોણ છે, એમ વચ્ચે છોકરું બેઠું છે કોઈ એ કોણ બેઠું છે, આ વડીલોનો ડાયરો બધો બેઠો હોય એમાં વચ્ચે છોકરું શું બેઠું છે. કોકે કીધું એ છોકરું છે પણ એ કચ્છમાં ભદ્રેસર થી કોઈ મોટું નથી આવ્યું, એટલે ભદ્રેસર નો કુંવર છે અને મેરામણજી હાલા જાડેજો ઈ બેઠો છે અને ઈ ત્યાંથી ઈ આવ્યો છે, વડીલ કોઈ નથી આવ્યા આવી શિકા. જામ અલધ્રોળે કીધું મારી મશ્કરી કરે છે, મારી સકાતે આવ્યા છો તમે, યુદ્ધ માટે આવ્યા છો, તો આવડું છોકરું મારી શું ફતે કરવાનું હતું, આવડું છોકરું મારા માટે શું કરી દે, મારી રમત કરો છો મારા ઉપર, આ છોકરું મારી સકાતે આવ્યું છે, આવડું છોકરું શું બગાડી શકે દુશ્મનોનું. આના બરાબર કહેવાય છોકરા ઉભો થા, તારા મોઢામાં આજી ધાવણ ગંધાય છે દૂધ ગંધાય છે, તું શું કરી શકવાનું, દુતિયા દાંત ફોરે છે મોઢામાં આજી. પણ 14-15 વર્ષનો જાડેજો મેરામણજી હાલા નામનો રાજપૂતનો છોકરો ઉભો થયો ભાઈ, પણ પગથી માથે માથેથી વ્રમણ ગઈને આશાપુરાને પ્રાર્થના કરી, હે આશાપુરા હું નાનો છું પણ રાજપૂત છું, એક વખત આશાપુરા મને મોકો દઈ દે તો હું જામ અલત્રોળ ને દેખાડું કે રાજપૂતના દીકરાને ઉંમરની જરૂર ન પડે ભલા માણા. હરિયલ ઘેરે ન હોય અને જેના ફળિયામાં કુંજરડા ફરે એને વહીની વાટું નોય કેહર વચાને કાગડા. અને ઈ ઉભો થઈને બહાર નીકળી ગયો પોતાની પટી ઘોડીને લઈ તળાવની પાળે જઈ અને પોતાના વસ્ત્રો છે એ કાઢીને કસોટો વાળ્યો, ખાલી પોતડી પહેરી હતી. પોતાના કરતા 3 ગણી લાંબી લોઢાની હાંગડી રાખતો હતો ભેળી, એવડો 15 વર્ષનો જાડેજો લોઢાની હાંગડી ભેળી રાખતો. એ હાંગડી આમ પાયે મૂકી
અને ઘોડીને તળાવમાં ધમારવા મીડવા. એમ થઈ ગયો શું કરું હવે, મને એમ કે છે કે ઉંમર નથી ના છોકરું કહેવાય. ઘોડી ધમારતો હતો ને આ બાજુ ઘટના એવી બને, જામલ દ્રોળ ને મારવા માટે થઈ અને દુશ્મન નો એકો આવેલો. એકો કોને કહેવાય? 50 જણા તરવારધારી આ બાજુ ઉભા રહી, 50 જણા તરવારધારી આ બાજુ ઉભા રહી, અને વચ્ચેથી એકો 2 તરવાર હાથમાં લઈને નીકળે અને 2 બાજુથી તરવારના ઘા જાટકા આવતા જાય, બધાને ઝીલતો જાય. 1 તરવારની પીછી ન અડવા દે, નલોયો હોરવો નીકળી જાય, આને એકો કહેવાય. એવો તાકાત વાળો એકો હતો ભાઈ. ઈ એકો આવ્યો સાવણીમાં, ગરી ગયો જામાલ ત્રોળની, ખબર ના પડે એમ. બધાને પોશાક એની સેનાનો પહેરી લીધો એટલે બધાને એમ કે આ તો આપણો સૈનિક છે. અંદર આવી જામાલ ત્રોળના હગા ભાઈ એવા જ અણહાર વાળા, ઈ નાવા બેઠા તંબુમાં, ન્યા જઈને ભાલુ આમ કર્યું, તમે કોણ છો એમ પૂછ્યું. ઓલો નાતો તો એને, ઈ કહ્યું એટલે એને નક્કી કર્યું કે આ જામાલ ધ્રોળ ને મારવા જ આવ્યો હોય, હવે ખબર પડી ગઈ. એટલે કીધું હું જ જામાલ ધ્રોળ છું. હતા જામાલ ધ્રોળ ના ભાઈ, ઈ કે હું જામાલ ધ્રોળ છું. ફરડક કરતું ભાલુ મારી કોરવું કાઢ નાખ્યું અને મારી નાખ્યા જામાલ ધ્રોળ ના ભાઈ, ઈ મારી અને પોતાને અરબસ્તાની ઘોડો હતો એના ઉપર બગાક ઝમ હતો સવાર થઈને એકો નીકળી ગયો. પણ એવો પાડાના જેવું કાંધ, પાડાના જેવી આંખો, ટાણે ટાણે અડધો બકરો ખાઈ જાય, હેવો જેને કહેવાય બરબસ્તાની ઘોડાની માથે એકો નીકળી ગયો. વિચાર થાય પાયા વાયા ઘણા દોડ્યા કરે પણ નજીક કેમ જાવું, મારી નાખે પાછો વળી નામ ઘા કરે તરવારનો તો મારી નાખે. અને વાહે દોડ્યા તો કરે બધા સૈનિકો, પણ બગડતા 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 કરતો નીકળી ગયો ભાઈ. ઢોલની માથે દાંડી પડી અને અવાજ ઉઠ્યો, રાજપૂતોની આબરૂ જાહે, ક્ષત્રિયોની આબરૂ જાહે, હાલારની આબરૂ જાહે, જામલ ધ્રોળના ભાઈને મારી અને દુશ્મન જાય છે, એકો જાય છે, પકડી લેજો, આબરૂ જાહે. ઈ રાજપૂતોની આબરૂ જાહે ઈ અવાજ 15 વર્ષનો રાજપૂત ભદ્રેસરનો જાડેજો મીરામનજી હાલો ખોડીને ધમારતો હતો, ઉગાડું દિલ ખાલી કસોટો વાળેલો પોતલી પહેરીતી, એના કાને પીડ્યો કે આબરૂ જાહે ને થાર 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 વાળા બેઠા ત્યાં ભાઈઓ, મારી માં આશા પુરાયો મોકો આપ્યો. યામ હાંગડી હાથમાં લીધી લોઢાની ઉઘાડા દિલો અને ઘોડા ઘોડી પટ્ટી ઉપર દળી નાખ્યા વગર બગાક ઝમ કરતો સવાર થઈ અને ઠપાટ મારીને ઘોડીને કીધું, તું પટ્ટી પટ્ટી એકવાર એકાને ઉપર આંબી જા અને એકવાર જો આંબી જા એના અરબસ્તાની ઘોડાને અને દુશ્મન ને જો જીવતો જવા દઉં તો મારી જનેતા નું થાવણ લાજે મેરામણજી હાલો નહીં હો. અને બાગડતા 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 આવી 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 બગાક જમ કરતી ઘોડી પટ્ટી કૂદી ભાઈ, પણ ઉપરથી આવી ઓલો એકો આહે કઈ કઈ તરવાર આમ આમ કરતો જાય, ઘોડો લઈને જાતો તો, પણ ઉપરથી પટ્ટી ઘોડી આવી બગાક જમ કરતી અને માથેથી 15 વર્ષના મેરામણજી હાલા નામના જાડે જાય એક હાંગડીને લઈને ફડક કરતો ઘા માર્યો. એકો એકાના વાહામાં ઘા આવ્યો, એકાને વિંધી દુશ્મનને અને ફરડક કરતો અરબસ્તાની ઘોડાને વિંધી અને ધરતીની હારે ધરબી દીધો તો દુશ્મનને ભલા માણસ 15 વર્ષના જાડે જાય. આ ઇતિહાસને ઉજળા રાખવા માટે અમે રાયડું નાખી છે, બાકી ઉલાળા મારી તો પ્રોગ્રામ તો ગમે ન્યા હાલે, પણ આ વયું ન જાય બધું, જેનામાં છે એને અમે ગુણગાન ગાઈએ છીએ. અમે એમને કોઈની વાતો વખાણ ન સમજતા, હા આ તો થઈ ગયા છે એટલા માટે એ જવાબદારી આવે. હું કાયમના માટે કહું છું કે આજ પણ એવા ઉજળા જીવન જીવે રાજપૂતો નામે ગીતો ગાઈશું એની વાતો કરજો. બાકી 2 ગલોફામાં પાન ભરાવી દુકાનને ગલે જઈને ઠપાટ મારીને કે નથી દેવા પૈસા પાન ખવરાય એને હાંગડું ભા કહેવાય, એના ગીત અમે નથી ગાતા. ઇતિહાસો ને પટા રસો ને જીસકો ગાયા, તલવારો કી શાહો ને જીસકો દુલરાયા, વહી કલમ કા ધની જ્ઞાન કા કારણ હું મેં ચારણ હું મેં ચારણ હો મેં ચારણ હો મેં એમ અમે એના ગીતે રેવાયની અંદર થી ધક્કા મારે છે. આ બધા હાંગડી મારી અરબસ્તાની ઘોડો છે એ તળવળવા માંડ્યો તો ભાઈ નીકળવા, હાંગડીમાં દુશ્મન હતો, દુશ્મન આમ 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 તડફડે છે અને ઘોડો છે એ આમ આમ ડાબલા કરે, પણ હાંગડીને ધરબી દીધી ધરતીની હારે અને 15 વર્ષનો જાડેજો પોતાને એટલા જોરથી ઘા કરેલો 2 આંખું ડોળા થોડાક બહાર નીકળી ગયા હતા. એટલા 15 વર્ષની ઉંમર બાળક ઉંમર કહેવાય ને, તો પોતે તાકાત થી ઘા કરેલો ડોળા પોતાના બહાર નીકળી ગયા. રાજપૂતો આવ્યા જામ હરધ્રોળી આવી જોયું, આમ જો 15 વર્ષનો રાજપૂત એ નાનકડી પાઘડી મૂછનો દોરો ફૂટ્યો નથી, હાથ જોડીને કીધું, રાજપૂત તને તો લાખ લાખ વંદન છે પણ તારી જન્મ દેવા વાળી જનેતાને કરોડો વંદન કરું છું કે રાજપૂતોની આબરૂ રાખી બાપ, ત્યાં આબરૂ રાખી છે હો, ધન્યવાદ છે.
મારી ભૂલ થઈ ગઈ, મેં એમ કીધું કે તારી ઉંમર નાની છે, તારા મોઢામાં દૂધ ગંધાય છે, મને માફ કરી દેજે બાપ, તે છાત્રની આજ આબરૂ રાખી છે, અને આંખો ભેળી કરી અને પછી એને એની એ વખતમાં જે વૈદ્ય હશે એ દવા કરીને આંખોને બધું બરાબર કરવામાં આવ્યું. પણ એની હારવારે અમારા કવિરાજ હતા મુળુભાઈ ગઢવી નામના ચારણ, એને પોરોના પલા છૂટી ગયા અને એને તે દી છંદ લખી અને મેરામણજી હાલાને બિરદાવ્યો તો ગાય જાડે જા, એ બાપ, એ રાજપૂત, તારા હાથને વખાણું કે એટલા જોરથી ઘા કરી અને ઘોડાને દુશ્મનને જમીની આરે જડી દીધા, ધરબી દીધા, એ હાથના વખાણ કરવા કે પટ્ટી ઘોડી અરબસ્તાની ઘોડાને ઉપરથી આવી એ ઘોડીના વખાણ કરવા, મારે કોના વખાણ કરવા? મુળુભાઈ ગઢવી કહે છે કે રાવળ સરીખો, રાવળ સરીખો, એ રાજ્યો પર્વત મેરું પ્રમાણ, હાલાજી તારા જાડે જા તારા, હાલાજી તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગડા વખાણો, હાલાજી તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગડા વખાણો. હવે હા, હાલાજી તારા, હાલાજી તારા, એ હાલા તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું.